विद्यार्थी मित्रों सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ થી શરૂ થનાર વિડિયો સિરીઝ માં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચયના લાસ્ટ સેશન માં એટલે કે સ્વાધ્યાય 1.2 ને 7મા દાખલા સુધી કમ્પ્લીટ કરેલું હતું। આજે આપણે શુભ શરૂઆત 8મા દાખલાથી કરશું। તો 8મા દાખલાની તમને રકમ આપેલી છે કે એક વિદ્યાર્થી 7236 નો 56 દ્વારા ગુણાકાર કરવાને બદલે 65 દ્વારા કરી નાખે છે। હવે જો અહીં 56 એટલે 56 થાય અને 65 એટલે કે 65 થશે। તો આવું એનાથી ભૂલ થઈ જાય છે તો જવાબ તો બેયમાં મળશે બરાબર। તો આજે 65 દ્વારા જવાબ મળશે કેવો હશે મોટો હશે સ્વાભાવિક છે 56 કરતાં 65 સંખ્યા મોટી છે। તો એ જવાબ કેટલો વધારે મળ્યો એ આપણે અહીંયા શોધવાનું છે। તો એના માટે હું પહેલા લખીશ કે 7236 નો 56 સાથે ગુણાકાર કરતા પહેલા હું 7236 નો 56 સાથે ગુણાકાર કરું છું બરાબર। તો આમ થશે તો બે સંખ્યા છે એટલે પહેલા આવશે 0 5 6 30 5 તેરી 15 15 ને 3 18 5 2 10 10 ને 1 11 5 7 35 35 ને 1 36 ઓકે 5 સાથે ગુણાકાર થઈ ગયો। હવે આપણે કરશી 6 સાથે 6 6 36 6 તેરી 18 18 ને 3 21 6 2 12 12 ને 2 14 6 7 42 42 ને 1 43 તો બંનેનો ગુણાકાર થયો। હવે આપણે શું કરશી મિત્રો સરવાળો કરશી 0 6 એટલે 6 0 1 એટલે 1 8 ને 4 12 12 નો બગડો વધી 1 3 4 ને 5 6 ને 4 10 ની 0 વધી 1 3 ને 1 4 તો આપણને જવાબ મળ્યો 405216। આ ક્યારે જવાબ મળ્યો જ્યારે હું 56 સાથે ગુણાકાર કરું છું ત્યારે। હવે 65 દ્વારા ગુણાકાર કરું તો શું જવાબ મળે ચાલો આપણે જોઈએ। 7236 નો 65 વડે ગુણાકાર કરતા હું અહીં ગુણાકાર કરું છું 7236 એને ગુણ્યા 65 પેલા 56 હતા હવે કેટલા આવશે 65 આમાં પણ એ જ રીત ગુણાકારની બે સંખ્યા છે 1 0 6 6 36 6 તેરી 18 18 ને 3 21 6 2 12 12 ને 2 14 6 7 42 42 ને 1 43 ચાલો 6 વડે ગુણાકાર કમ્પ્લીટ। હવે કરશી આપણે 5 વડે 5 6 30 5 તેરી 15 15 ને 3 18 5 2 10 10 ને 1 11 અને 5 7 35 35 ને 1 36 હવે આ બંનેનો સરવાળો કરશી આપણે 0 0 0 8 ને 6 14 વધી 1 1 2 અને 3 6 ને 4 10 ની 10 ની 0 વધી 1 3 ને 3 6 6 ને 1 7 અને 4 ના 4 એમનેમ તો અહીં 4,70,340 મળ્યા। 56 વડે ગુણાકાર કર્યો તો શું મને મળ્યું હતું 405216 જ્યારે 65 વડે ગુણાકાર કર્યો તો મને મળ્યા 4,70,340। તો હવે શું કરવાનું છે તો કે આ રકમ સ્વાભાવિક છે મોટી છે આના કરતા કેમ કે અહીંયા 56 હતા અહીંયા 65 આવી ગયા તો આ મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની છે એ મને વધારે જવાબ કેટલો હશે એ ખબર પડી જશે। તો હું અહીં બાદબાકી કરું છું વિદ્યાર્થી મિત્રો કેટલો વધારે જવાબ બરાબર એના માટે શું કરીશ આ જે મોટી રકમ છે 4,70,000 વાળી એમાંથી આ રકમ બાદ કરીશ હું લખું છું 4,70,340 માઇનસ 405216। હવે આની શું કરવાની રહેશે મારે ખાલી સામાન્ય બાદબાકી એટલે મારો જવાબ આવી જશે ચાલો આપણે બાદબાકી કરીએ
जीरो माथी छ नहीं जाए तो मैं शू लेस दस दस माथी छ जाए तो कितना बचे चार हमें दस लीधा था एक संख्या ओछी करीस तो चार माथी त्रण त्रण माथी एक जाए तो बचे बे हवे त्रण माथी बे जाए तो एक जीरो माथी पांच पाछा जाशे नहीं तो शू लेस दस को दस माथी पांच जाए तो बचे कितना पांच अहीं दस लीधा तो अहीं शू करवू पड़े एक संख्या ओछी करवी पड़े संख्या जवाब लखी सकू हजार जवाब विद्यार्थी मित्रों आठमो दाखलो पूरो कर्या बाद नवमा दाखला तरफ आगळ वधीए तो एनी रकम आपेली छे के एकसठ सीवड़ावा माटे बे मीटर पंदर सेमी कापड़नी जरूर पड़े छे जो 40 मीटर कापड़ माथी केटला शर्ट बनशे 1 शर्ट माटे આપેલું છે કેટલું 2 મીટર 15 સેમી તમારી પાસે છે કેટલું 40 મીટર કાપડ તમારી કેટલા શર્ટ બનશે અને તોય હજી કેટલું કાપડ બચશે આપણે એ ડેટા આપેલો છે તો આપણે બે જવાબ અહીંયા મેળવવાના છે તો આપણે શરૂઆત કરીએ કે 61 બનાવવા માટે જરૂરી કાપડ अलग अलग एकम छे पंदर मीटर सेमी तो बने एकम सरखा होवा जोईए अलग अलग एकम चाले नहीं तो અહીંયા બંનેને મારે સેમીમાં કન્વર્ટ કરવો હોય તો હું શું કરીશ આ મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવી દઈશ તો ત્યારે 1 મીટર એટલે 100 સેમી તો 2 મીટર એ 200 સેમી પ્લસ બીજા વધારાના 15 સેમી તો આપેલા છે એટલે ટોટલ કેટલું થશે 215 સેમી 61 મારે સીવડાવવો હોય તો મને કેટલા 215 સેમી કાપડની જરૂર પડશે મે આ મીટર અને સેન્ટીમીટર બેમાંથી કોઈ પણ એક એકમ લીધો કયો તો કે સેમી લીધો આખું આવી ગયું હવે મારે આટલું લાંબુ બોલવાની જરૂર નથી હવે મારી પાસે છે કેટલું 40 મીટર કાપડ છે કેટલું 40 મીટર કાપડ તો હવે એને પણ આપણે સેમીમાં કન્વર્ટ કરીએ 40 મીટર કાપડ છે તો 40 ગુણ્યા કેટલા આવશે 100 શું કામ કેમ કે અહીંયા પણ એમ થશે 1 મીટર બરાબર 100 સેમી હોવા થી આવું થશે તો 40 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવશે 4000 સેમી આમ થઈ ને હવે આ આ જે મીટર માં હતું એ પણ મે સેન્ટીમીટર માં કન્વર્ટ કરી નાખ્યું 4000 સેન્ટીમીટર માં કન્વર્ટ થઈ ગયું હવે આપણને પૂછ્યું છે કેટલા શર્ટ બનશે અને ઈ શર્ટ બન્યા પછી પણ કેટલું કાપડ વધશે એ આપણને પૂછેલું છે તો ચાલો આપણે જોઈએ અહીં પહેલા બંનેનો ભાગાકાર કરવો પડશે 4000 ભાગ્યા 215 એટલે મારા બેય જવાબ આવી જશે કઈ રીતે ચાલો આપણે જોઈએ 4000 એને ભાગ્યા 215 હવે આ સૌ સિમ્પલ ભાગાકાર અહીં આપણે કરવાનો છે પહેલા તો આપણે ભાગાકાર કરવાની 215 એકા 215 215 દુ 430 તો એ વધી ગયા એટલે એ હાલશે ને તો હું શું લખીશ 215 એકા 215 હવે બાદબાકી 400 માંથી 215 જશે તો વધશે કેટલા 185 હવે આ 0 એમને આવશે નીચે એટલે કેટલા થયા 1850 હવે તમે આ 215 નો ગુણાકાર કરો એટલે 215 8 કેટલા થશે તો કે 1720 થશે એ તમારે જાતે ટ્રાય મારવાની
છે 215 8 1720 હવે શું કરવાનું આમાંથી આની બાદબાકી તો ચાલો કરીએ 0 માંથી 0 જાય તો કેટલા વધશે 0 5 માંથી 2 જાય તો 3 8 માંથી 7 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0 પણ આપણે આગળ 0 લખતા નથી તો જો હવે આ રકમ તો નાની થઈ ગઈ તો હવે ભાગ આવશે ને તો અહીંયા મને બે વસ્તુ મળી 18 અને 130 આ 18 શું સૂચવે છે ખબર છે કે હવે આટલા કાપડમાંથી ટોટલ 18 શર્ટ બનશે કેટલા કાપડમાંથી તો કે 40 મીટરના કાપડમાંથી અને વધશે કેટલું તો કે 130 સેન્ટીમીટર કાપડ હજુ વધશે એટલે હું લખીશ કે અહીં 18 શર્ટ નવા બનશે તથા હવે જો 130 સેમી છે એમ પણ લખી શકું અને 1 સેમી 30 એમ પણ લખી શકું તો હું શું લખીશ તથા 1 મીટર અને 30 સેમી કાપડ વધશે હવે આ સમજાવું 1 મીટર 30 સેમી કેવી રીતે લખું કેમ કે 130 આખું શું છે સેન્ટીમીટર છે તો 100 સેન્ટીમીટર તો 1 મીટર થઈ જાય તો એ વધારાના 30 વધે ને એટલે 1 મીટર અને 30 સેમી જેવું કાપડ હજુ વધશે એ આપણે જોઈવામાં ચલો હવે 10મો દાખલો પૂરો કર્યા બાદ આપણે 11મો દાખલા તરફ આગળ વધીએ તો એની રકમ છે શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર ને 875 મીટર છે હવે જો અહીંયા પણ બે એકમ આવેલા બરાબર 1 કિલોમીટર 875 મીટર કિલોમીટર મીટર બે એકમ આવ્યા તો એની પણ આપણે હમણાં ગણતરી કરશું પણ એ પહેલા તમને ખાસ સૂચના આપી દઉં કે આપણે 9મો દાખલો પૂરો કર્યો હતો હવે 10મો દાખલો તમારે હોમવર્કમાં જાતે ગણવાનો છે એમાં પણ સિમ્પલ ગુણાકાર કરવાનો છે જે રકમ આપેલી છે એનો સિમ્પલ ગુણાકાર કરશો એટલે જવાબ આવી જશે ચાલો હવે આપણે આગળ વધીએ 11મા દાખલામાં તો એમાં શાળા અને ઘર વચ્ચેનું અંતર આપેલું છે કેટલું શાળા અને ઘરનું અંતર 1 કિલોમીટર 875 મીટર આટલું આપેલું છે હવે આને મારે બધાયને મીટરમાં ફેરવી દેવા હોય તો આમ થાય જો 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય યાદ રાખજો આ એકમ યાદ રાખો ખાસ જરૂરી છે 1 કિલોમીટર એટલે કેટલા થાય 1000 મીટર તો આપણી પાસે આ 1 કિલોમીટર છે જ હજી બીજા વધારાના કેટલા તો કે 875 મીટર આનું મીટરમાં કન્વર્ટ થઈ ગયું વાળી હજી આ પાછલા મીટર આયા એડ થશે એટલે કેટલા ટોટલ થશે 1875 મીટર થશે હવે આટલું જાય છે ખાલી પણ રોજિંદા તે આવતા અને શાળા જતા બંને વખત ચાલે છે આટલું કેટલી વાર થાય બે વાર થાય ને કેમ કે આટલું જાય છે આટલું એને ઘરેથી શાળા પહોંચતા થાય પાછો શાળાએથી વિદ્યાર્થી ક્યાં જશે ઘરે જશે તો પાછું આટલું ચાલવું પડશે એટલે આટલું કેટલી વાર થાય બે વાર થશે હજી હું આમાં એક વાર ઉમેરી દઉં પ્લસ 1875 પાંચે પાંચ દસ ની શૂન્ય વધી એક સાત ને સાત ચૌદ ને એક પંદર આઠ ને આઠ સો ને એક સત્તર એક બે અને ત્રણ 3750 મીટર એને દરરોજનું એક દિવસનું ચાલવાનું થાય છે એમાં એ ઘરેથી શાળાએ અને શાળાએથી પાછો ઘરે બંને આવી ગયો જ્યારે ઘરેથી શાળાએ જતો હતો ત્યારે કેટલું અંતર કપાતું હતું 1875 પણ પાછો જ્યારે છૂટશે ત્યારે પાછો ક્યાં જશે વિદ્યાર્થી ઘરે જશે તો પાછું એટલું જ ચાલવું પડશે તો એમાં પણ એટલું જ અંતર કપાય એટલે બેયનો સરવાળો કેટલો આવ્યો જવાબ 3750 મીટર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક દિવસનું અંતર તો જોયું આવવાનું અને જવાનું કેટલું થતું હતું 3750 પણ ઈ આવી જ રીતના હજી સોમ થી શનિ એટલે કે 6 દિવસ સુધી કન્ટિન્યુ ચાલે છે તો આ 6 દિવસમાં એના દ્વારા આવરી લેવાતું અંતર આપણે શોધી તો લખી હું 6 દિવસમાં વિદ્યાર્થી દ્વારા આવરી લેવાતું અંતર તો હું સિમ્પલ શું કરીશ આનો ગુણાકાર કેટલા સાથે કરીશ 6 સાથે 3750 એને ગુણ્યા 6 6 0
जीरो छ पंचा त्रीस छ सत्ता बेतालीस बेतालीस ने त्रण पिस्तालीस छ तेरी अठार अठार ने चार बावीस એટલે કેટલા આવ્યા 22500 મીટર આવ્યા પણ મારે આને કિલોમીટરમાં ફેરવવા હોય તો કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય તો અત્યારે તમે એમ સમજો ખાલી 22000 જ છે 500 કાઢી નાખો તો ત્યારે કેટલા કિલોમીટર થાય 22 કિલોમીટર થશે અને બીજા 500 મીટર વધારે થાય એટલે આમ વિદ્યાર્થી દ્વારા 6 દિવસમાં કુલ 22 કિલોમીટર અને 500 મીટરનું અંતર આવરી લેવાતું હશે હું આમ લખી શકું કારણ કે 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય જો લખેલા છે 1000 મીટર તો 22500 એ કેટલા એટલે 22000 તો 22 જ થઈ ગયા ને બીજા 500 વધારાના હતા એ અહીં આપણે મીટરમાં લખ્યા જો આપણે રકમ હતી એના જેવી જ જવાબ લીધો કિલોમીટર કિલોમીટર મીટર મીટર આમ લખો તો પણ ચાલે અને એને આપણે કિલોમીટરમાં ફેરવી અને આ લખી તો પણ ચાલે બંને જવાબ કેવા કે ભાઈ એક જ કહેવાશે હવે વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 12મા દાખલા તરફ આગળ વધીએ તેની રકમ આપેલી છે કે એક પાત્રમાં 4 કિગ્રા 500 ગ્રામ જો પાછું અહીંયા કિગ્રા ગ્રામ બંને એકમ કેવા છે અલગ અલગ છે પહેલા તો આપણે એને સરખા કરવા પડે એના માટે હું ડેટા લખું છું કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય તો 4 કિગ્રા એટલે કેટલા થાય તો કે 4000 ગ્રામ માથે આનું તો થઈ ગયું હજી આ 500 ગ્રામ આપેલા છે તો હું શું કરીશ એ ડી કરીશ તો કેટલું થશે 4500 ગ્રામ આટલું દહીં છે આપણી પાસે ગ્રામમાં મેં કન્વર્ટ કરી નાખ્યું બે અલગ અલગ એકમમાંથી એક એકમમાં લઈ લીધા હવે તો કે એક પાત્રમાં 4500 ગ્રામ દહીં છે તેમાંથી 25 ગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય 25 ગ્રામ ની એક ક્ષમતા છે એબિલિટી એમાં તમે વધુમાં વધુ 25 ગ્રામ દહીં નાખી શકો આપણી પાસે છે કેટલું ટોટલ 4500 ગ્રામ તો એવા કેટલા હું કપ ભરી શકું તો એના માટે શું થશે બંનેનો ભાગાકાર હું લખીશ કપ ની ક્ષમતા બરાબર કુલ દહીં છેદમાં 25 ગ્રામ ના કપ આવું થશે તો કુલ દહીં આપણી પાસે કેટલું હતું 4500 ગ્રામ તો હું અહીં લખીશ 4500 અને છેદમાં 25 શું કામ 25 તો કે 25 ગ્રામ નો જ એક ગ્લાસ ભરવાનો છે હવે હું આનો ભાગાકાર કરીશ 4500 એને ભાગ્યા 25 તો 25 એકા 25 25 2 50 વધી ગયા એટલે મારે ફરજિયાત 25 એકા 25 આવું હલાવવું પડશે હવે તો કે 45 માંથી 25 જાય તો વધશે કેટલા 20 આ શૂન્ય આવશે નીચે 25 8 200 થાય 25 8 200 200 માંથી 200 જાય તો કેટલા વધશે શૂન્ય પણ હજી આ શૂન્ય એક બાકી છે આવશે નીચે ભાગ આવશે નહીં તો અહીંયા પણ છેલ્લે શું આવી જશે શૂન્ય એટલે જવાબ શું આવ્યો 180 તો હું કહી શકું આમ કે 4500 ગ્રામ કપમાંથી 25 ગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય 180 એટલે મને લાગે તેથી 25 ગ્રામની ક્ષમતાવાળા કુલ 180 કપ ભરી શકાય તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે અલગ અલગ ઘણા બધા 12 દાખલા સુધી જોયું તો બધામાં એક વસ્તુ કોમન હતી બાદબાકી સરવાળો ગુણાકાર અને હવે થોડો ભાગાકાર આવે છે આ ચાર વસ્તુ આવડે અને કયો ડેટા તમારે ક્યાં મૂકવો એટલે મોટા ભાગે તમને કોઈ ક્વેરી રહેતી નથી અને જો હજી પણ આ દાખલામાં તમને ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર વધુ આપણે આવતા અંતથી મળશું ધન્યવાદ